ડીસા શહેરમાં દશેરા પર્વ નિમિત્તે આજરોજ 3 હનુમાન મંદિર ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ડીસા સહિત જિલ્લાના હોદ્દેદારો આગેવાનોની બેઠક યોજાઈ હતી. દર વર્ષે ડીસા શહેરમાં ક્ષત્રિય જાગીરદાર સમાજ નવરાત્રિના છેલ્લા દિવસ એટલે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરી ભવ્ય શોભાયાત્રા કાઢે છે, ત્યારે આ વર્ષે પણ ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શસ્ત્રપૂજન સાથે શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે આજરોજ જાગીરદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે જ આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. દરેક રાજકીય પક્ષો દ્વારા દરબાર સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય જાગીરદાર સમાજને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા યુવાનો અને આગેવાનો સાથે અંબાજી સુધી વિશાળ બાઇક રેલી યોજી જગદંબા અંબાજી મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાન બહાદુર દુરસિંહ વાઘેલા, જાબડિયા ગામના આગેવાન લાલસિંહ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પુત્ર રમેશસિંહ નાગરાજભાઈ સહિતના મોટી સંખ્યામાં ડીસા સહિત આસપાસના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોલંકી અજયસિંહ રાવતસિંહ માલગઢ બનાસકાંઠાના અંદર ક્ષત્રિય સમાજ 70% વસતો હોય અને આ સમાજ ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય, બે ટિકિટે ન આપે અને ઘરે ઘર કશું 1-2-5 હજાર વોટવાળા ML બનતો હોય તો આપણો સમાજ આટલી શું કરે છે? અત્યારે સારા સંસ્કારો છે, સારી રીતે છે. અમારા સમાજના અંદર આગેવાન તરીકે આજે ગમે તે જીતે ગણો, ગમે ત્યારે સુખમો દુઃખમો આવી અને અમારો બહાદુરસિંહ બાપુ ઊભો રહે છે, એને અમારી નમ્ર વિનંતી છે કે ટિકિટ મળવી જોઈએ. હનુમાન દાદાના મંદિરમાં, પવિત્ર ધરતીમાં આવનારા દશેરાના શસ્ત્ર પૂજન નિમિત્તે ડીસા તાલુકામાંથી દરેક ગામના ક્ષત્રિયો આજે અહીંયા પધાર્યા છે અને દશેરાના શસ્ત્ર પૂજન બાદ રામલલ્લાનો એક મોટું વરઘોડું નીકળવાનું છે અને એની અંદર ઘોડા હશે, એની અંદર રથ હશે, એની અંદર ખુલ્લી ગાડીઓ હશે, બાઇકો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને તાલુકાના દરેક સમાજના આગેવાનો અને એની સાથે સાથે દશેરા નિમિત્તે મા શક્તિની અહીંયા આરતી થશે, રામલલ્લાની આરતી થશે અને એના પછી ડીસાની અંદર પૂરી જગ્યાએ વરઘોડો ભરીને હનુમાન દાદા મંદિરે પૂર્ણ થશે ત્યારે અહીંયા ચા નાસ્તો સાથે લઈને આ વરઘોડાને પૂર્ણ કરીશું. જેડીસી ન્યૂઝ સાથે રાજુસિંહ પુનરિયા, ડીસા.